નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણે શું નિશા યાર યુટ્યુબ ચેનલ કેમિની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું લગ્ન બાબતી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે શું નિવેદન આપ્યું છે તેની પણ મિત્રો વાત કરીશું અને જો મિત્રો તમે લગ્નમાં સો લોકોને આમંત્રણ આપી શકતા હો તો તમારું ગણિત ખોટું પણ પડી શકે છે અને મિત્રો જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારી સામે એફઆઈઆર અને દંડ સુધીના પણ પગલાં ભરાઈ શકાય છે તો મિત્રો વિડિયોની શરૂઆતી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો અમારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સૌ પ્રથમ જોવા મળતા રહે રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ આ ચાર શહેરોમાં મિત્રો રાત્રિ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે તમને ખબર જ હશે રાત્રિ કર્ફ્યુ દરમિયાન લગ્ન પ્રસંગ સહિતના તમામ જે પ્રસંગો છે યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે લગ્નમાં મિત્રો લોકોની સંખ્યામાં ઘટાડો કરીને સો લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ છીએ કે પહેલાં જે બસોની સંખ્યામાં પરમિશન આપવામાં આવતી હતી પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ વધતા દિવસે ને દિવસે વધી રહ્યું છે તેને કારણે જે પચાસ ટકા લોકોનો કાપ મૂકવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે સો લોકો સુધી જ આમંત્રણ આપી શકો છો આમ રાત્રિ કર્ફ્યુના કારણે લોકોના લગ્ન પ્રસંગ યોજવા માટે પોલીસની પરમિશન લેવાનું કહેવામાં આવ્યું હતું મિત્રો પરંતુ હવે દિવસે જો તમારે લગ્નનું આયોજન કરવું હશે તો તમારે પોલીસની મંજૂરી લેવાની રહેશે નહીં પરંતુ દિવસે મિત્રો તમારે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમારે સો લોકોની મર્યાદામાં રહીને જ લગ્ન કરવાના રહેશે પરંતુ જો તમે સો લોકોની સંખ્યા ઉપર જો સંખ્યા હશે તો તમારી સામે એક્શન લઈ શકે છે એફઆઈઆર અને દંડ સુધીના પગલાં પણ ભરી શકે છે અને મિત્રો સો સંખ્યાની વાત કરીશું તો સો સંખ્યાની અંદર શું શું આવશે તો મિત્રો એની વાત કરીએ તો કન્યા સો સંખ્યાની અંદર કન્યા પણ આવી જશે વર પણ આવી જશે અને ગૌર મહારાજ છે એ પણ આવી જશે અને જે ઘરના સભ્યો છે તે પણ સો સંખ્યા સો સભ્યોની અંદર આવી જશે મિત્રો તો આમ તમારે સો લોકોની મર્યાદાની અંદર જ બોલાવાના રહેશે આમંત્રણ એ રીતે આપવાનું રહેશે પરંતુ હવે દિવસે જે મિત્રો લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી લેવાની રહેશે નહીં તેવું પણ એમણે જણાવ્યું હતું આમ આપણા જે ગૃહમંત્રીજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડા દ્વારા આવી માહિતી આપવામાં આવી છે મિત્રો રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દિવસના લગ્ન માટે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મળવાની જરૂર નથી મિત્રો આ બાબતે કેટલાક લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવે છે એટલી મિત્રો સ્પષ્ટતા કરે છે કે લગ્ન બાબતે પણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરીની આવશ્યકતા નથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે મિત્રો સેનેટાઈઝર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે રાજ્યમાં કેટલાક શહેરોની અંદર રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે જે વિસ્તારમાં કરફ્યુ અમલમાં હોય તે સમયે કોઈપણ પ્રકારના કાર્યક્રમનો ન કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું એટલે કે મિત્રો જે જે વિસ્તારની અંદર કરફ્યુ લાગુ છે તેની અંદર લગ્ન કરવાના નથી તે પણ તે બાબતે સ્પષ્ટ કરી છે આ બાબતે અગાઉના પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે તે પણ ધ્યાનમાં રાખવાના રહેશે મિત્રો મિત્રો તેમણે જણાવ્યું હતું કે જો મિત્રો તેમણે સેનેટાઇઝ માસ્ક અને સામાજિક અંતરનું પાલન નહીં કરે તો તેમની સામે એફઆઈઆર અને દંડ સુધીના પગલાં પણ ભરી શકે છે તો તે બાબતેનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો જોકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લગ્ન સમારંભમાં કેટલાક લોકો જાય છે અને ત્યાં જાનૈયાને લઈ અન્ય લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહીં તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું મિત્રો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો સરકાર દ્વારા પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે જે પરવાનગી લઈને અહીંયાથી જાય છે કલેક્ટરમાંથી તો તેમને ત્યાં સેનેટાઈઝર માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ છીએ કે હમણાં એક સુરતની અંદર ઘટના બની હતી કે એક બહેન હોય છે તે પોતે માસ્ક નથી પહેરેલું હતું તેમની સામે એક જે પાંચ હજાર સુધીનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો જે હમણાં જે એક સોશિયલ મીડિયાની અંદર પાવતી ફરતી હતી તમે જોઈ જ હશે મિત્રો તો આ રીતે તમને પાંચ હજાર સુધીનો દંડ પણ આપી શકે છે તો તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો લગ્ન સમારંભ દરમિયાન કોરોનાનું ગાઈડલાઇન પ્રમાણે મા માસ્ક સોશિયલ નું પાલન ન નહીં કરનાર લોકોને દંડ પણ ફટકારવામાં આવશે એનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો આ હતી નવી અપડેટ જો મિત્રો નવી અપડેટ આવશે તો અમે તમને જણાવી દઈશું તો મિત્રો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો